તેઓ અભ્યાગતોને કાયમ સદાવ્રત આપતા સંવંત અઢારસો પંચાવનમાં ભગવાન સ્વામિનારાયણ વર્ણી વેશે વિચરણ કરતા બુધેજ પધાર્યા આંગણે ભિક્ષાની આહલેખ લગાવી ઉભા નામું લખવામાં વ્યસ્ત ખોડાભાઈએ નીલકંઠની સામે જોયા વિનાજ ઉધર જાઓ ઉધર કહીને હાથના ઈશારે સદાવ્રત મળતું ત્યાં મોકલ્યા નીલકંઠ ત્યાં ગયા ભવનને લાંબી મોટી ઓછળી હતી ઊંચો પરથાર હતો નીચે ઊભા રહી બાળ જોગીએ દાસી પાસે અન્ન માંગ્યું દાસીનું નામ રળિયાત હતું દાસી કહે અરે લંગોટા નાની ઉંમરે ઘર છોડી નીકળ્યો ને હવે ભીખ માંગી પેટ ભરે છે શરમ આવવી જોઈએ મજૂરી કર મજૂરી પરસેવાથી પેટની આગ ઓલાય છે વગર પરિશ્રમે ભૂખ્યો મરીશ આ અપમાનને નીલકંઠે મનમાં ન લીધું ઊભા ઊભા ભિક્ષાની પ્રતીક્ષા કરતા રહ્યા દાસી ઘરમાં ચાલી ગઈ અડધા કલાક પછી આવીને બોલવા લાગી મેં કહ્યું તે સાંભળ્યું કે નહીં ચાલ્યો જ અહીંથી એકવાર તો કહી દીધું નીલકંઠ પ્રભુને ખોડાભાઈનું કલ્યાણ કરવું હતું તેઓ વર્ષોથી પોતાના મોક્ષ માટે સદાવ્રત આપતા હતા એમ કે કોઈ સાચા સાધુના પેટમાં અન્ન જાય તો મારું શ્રેય થાય બ્રહ્મચારીએ અંતરયામીપણે આ જાણ્યું તેથી જ તેમણે દાસીનું વલણ સહન કર્યું હતું હજુ પણ વરણી ત્યાંથી ખસ્યા નહીં દી કહે તને એમ ને એમ કશું નહીં દઉં આ લાંબી ઓસરીના આ છેડીથી પેલા છેડે થોડા આંટા માર પછી કહે હે રામ આ મલકમાં આવા કેટલા ભેગધારી ભટકતા હશે અમારા જેવા તો અમે એક જ છીએ એમ કહી હસતાં હસતા પ્રભુ લાંબી ઓસરી પર આંટા દેવા લાગ્યા કલાક વીત્યો દાસી તો અનાજ દળવા બેસી ગઈ હતી કાર્ય પૂરું થયે તે બહાર આવી તોછડાઈથી એક મુઠ્ઠી જુવાર નીલકંઠના પાત્રમાં નાખી બસ આ લઈને અહીંથી ચાલ્યો જા એમ કહેતી ઘરમાં પેસવા ગઈ નીલકંઠ પ્રભુએ તેને રોકી કહ્યું બાઈ જો તૈયાર રોટલી કે બાટી હોય તો આપો હું ભૂખ્યો છું અથવા તો લોટ આપો જેથી તેની બાટી શેકીને ભૂખ ભાંગું કંઈ નહીં મળે આ જુવાર લેવી હોય તો લે નહીં તો ચાલતો થા એમ કહી ઓરડામાં જઈ કમાડ બંધ કરી દીધા હરી ઉચ્ચારતા નીલકંઠ પ્રભુ ગામ બહાર ગયા ત્યાં જુવારના બે દાણા મોંમાં મૂક્યા બીજા કબૂતરોને ચણરૂપે નાખી ખવડાવી દીધા આ બે દાણાના પુણ્યે બરાબર સાત વર્ષ પછી ખોડાભાઈને સત્સંગ થયો સંવંત અઢારસો બાસઠમાં શ્રી હરિ વડતાલ પધાર્યા હતા તે વખતે બુધેજના ખોડાભાઈ તથા હટીભાઈ બંનેને રાત્રે સ્વપ્નમાં શ્રી હરિએ દર્શન દીધા કે પોતે વડતાલ પધાર્યા છે વડેવ માતાની ધર્મશાળામાં ઉતર્યા છે પાટ ઉપર ઉત્તર મુખે બિરાજમાન છે સવારે ઉઠીને બંનેએ પરસ્પર સ્વપ્નની વાત સરખાવી પછી તેમણે નક્કી કર્યું કે વરતાલ જવું અને જોવું કે વાત સાચી છે કે ખોટી ખોડાભાઈ તથા હટીભાઈ બંને બુધેજથી નીકળી વરતાલ ગયા ત્યાં શ્રી હરિને વડેવ માતાની ધર્મશાળામાં ઉત્તર મુખે બિરાજેલા જોઈ તેમના આનંદનો પાર ન રહ્યો તેમણે નક્કી કર્યું કે જરૂર સ્વામિનારાયણ ભગવાન છે તેમણે શ્રીહરિને દંડવત પ્રણામ કર્યા શ્રી હરિએ તેમને બોલાવ્યા માથે હાથ મૂક્યો અને કહ્યું વર્તમાન ધરાવો સત્સંગી થાવો સુખિયા થઈ જશો તેમણે તરત જ વર્તમાન ધરાવ્યા શ્રી હરિએ તેમને જે નિયમ પાળવાના હતા તે સમજાવ્યું ખોડાભાઈએ હરિના ચરણોમાં પ્રાર્થના કરી કહ્યું પ્રભુ અહીંથી આપ બુધે જ પધારો આથી શ્રી બુધે જ પધાર્યા બુધેજના વાસીઓએ નક્કી કરેલું કે પ્રત્યેક ઘરે શ્રી હરિને જમાડવા છે શ્રીહરિએ વ્યક્તિગત રીતે મળી સૌને ભોજન થાળ તૈયાર કરવા કહી દીધું ઘરો ઘર સાથીયા પુરાયા શ્રીહરિની પધરામણી થઈ ને એક જ સમયે શ્રીહરિ અનેક રૂપ ધરીને ઘરો ઘર થાળ જમ્યા ઘરે ઘરે સ્ત્રી વર્ગ તરફથી એક જ વિનંતી સંભળાઈ પાણીની કઠણાઈ છે પીવાનું જળ દૂરથી લાવવું પડે છે આપ કંઈક દયા કરો શ્રીહરિએ સૌની પ્રાર્થના સ્વીકારી ગામ બહાર ગયા ખોડાભાઈને સાથે લીધા તળાવ ખોદાવવા તત્કાળ નિર્ણય લીધો ગામ લોકો સૌ જોડાયા શ્રીહરિ એક વૃક્ષ નીચે આસન જમાવીને બિરાજતા તેમણે નક્કી કર્યું હતું કે તળાવનું પાણી પીને જ અહીંથી જવું છે અને આશ્ચર્ય હતું પાંચ જ દિવસમાં પાણી ફૂટ્યું ને જોત જોતામાં તળાવ ભરાઈ ગયું શ્રી હરિએ સૌ સંતો ભક્તો સાથે ત્યાં સ્નાન કર્યું જળપાન કર્યું લોકોએ આ તળાવનું નામ હરિ તળાવ રાખ્યું આજે શ્રી શ્રીહરિએ ખોડાભાઈ પાસે ગટસ્ફોટ કરતા કહ્યું ખોડાભાઈ અમે અહીં વરણી વેશે આવી ગયા હતા તમે ડેલીએ બેઠા હતા અમે તમને સદાવ્રતનું પૂછ્યું એટલે તમે સામેની ઓસરી પર મોકલ્યા ત્યાં તમારી દાસીએ ઘણીવાર સુધી આંટા લેવડાવ્યા છેવટે મુઠ્ઠી જુવાર આપી બારણું બંધ કરી દીધું અમે જુવારના બે દાણા મોઢામાં મૂકી પાદરે જઈ જુવાર પારેવાને નાખી દીધી અને આજે હવે તમે પાકા સિંધાની રસોઈ આપો છો આ સાંભળી ખોડાભાઈની આંખમાંથી અશ્રુ ટપકવા લાગ્યા તેમણે કહ્યું પ્રભુ દાસીનો એ અવિવેક માફ કરી દેજો શ્રીહરિ કહે ખોડાભાઈ અમે એવો ચોપડો રાખતા જ નથી અમે તો તરત જ દાસીને માફ કરી દીધી હતી શ્રીહરિએ આટલી વાત કરી તે સભામાં બેઠેલી દાસીએ પણ સાંભળી તેની આંખમાંથી આંસુ પડવા લાગ્યા અહો આ સાક્ષાત ભગવાનને તે દી મેં જોગટા જેવા કહ્યા સિંધુ માગ્યું તે પણ ન આપ્યું ખોડાભાઈ ફરી ગળગળા થઈ ગયા તેમણે હાથ જોડી કહ્યું મહારાજ અમે માયા ન માનવી અને આપ સાક્ષાત પરમાત્મા આપની માયા આપ હટાવો તો જ અમે તમારું સ્વરૂપ ઓળખી શકીએ જાણે અજાણે આપનો અપરાધ થયો તે ક્ષમા કરજો અમે આપના જન્મના ગુનેગાર છીએ શ્રી હરિએ કહ્યું અજાણતા જે અપરાધ થાય તે અપરાધ ન કહેવાય આજે માયા હવે દૂર કરી દીધી માટે સેવા કરી લ્યો એક વાર એક ગોકળ નામનો ગઢવી ખોડાભાઈની ડેલીએ આવ્યો ખોડાભાઈના પિતાને સત્સંગ નહોતો તેથી તેમણે ગઢવીને કહ્યું ગઢવી આ મારે તે હવે શું કરવું એક ઘરમાં બે ભજન થાય છે હું રાતમાં ઉઠીને રામ રામ કરું છું ને મારો દીકરો ખોડો તે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે છે ગોકળ ગઢવીને સત્સંગ નહોતો તેથી તે કહે ચાલો આપણે વડતાલ જઈને સ્વામિનારાયણનું પારખું લઈએ એવું પારખું લઈએ કે એમનું ભગવાનપણું ધતિંગ છે તેવું જાહેર થાય ગઢવી અને ખોડાભાઈના પિતાશ્રી બંને વડતાલ જવા નીકળ્યા રસ્તામાં ગઢવી કહે આપણે બંને જુદા જુદા સંકલ્પ કરીએ બંનેના સંકલ્પો સત્ય ઠરે તો માનીશું કે ભગવાન ખરા અને પછી તેમનું શરણું સ્વીકારી આપણે બંનેએ વર્તમાન ધરાવીને સત્સંગી થઈ જવું ખોડાભાઈના પિતાએ પણ હા પાડી ગઢવીએ પોતાનો સંકલ્પ પટેલને કહી દીધો જો સ્વામિનારાયણ ભગવાન હોય તો આપણે જઈએ તે વખતે પોતે ઉગમણે મુખે બિરાજતા હોય ને આપણા નામ લઈ બોલાવીને આપણને આગળ બેસાડે પટેલ કહે મને હાર પહેરાવીને મારી ઓળખાણ બધાને આપે અને તેમની આગળ બાજોટ ઉપર ધાબળામાં વીંટેલા ભાગવતના પાના રાખીને પોતે ભાગવત વાંચતા હોય એવા દર્શન કરાવે એ પ્રમાણે તે બે જણા સંકલ્પધારીને ચાલ્યા અને બીજા દિવસે સવારે આઠ વાગે વડતાલ પહોંચ્યા શ્રીહરી ગોમતીને કાંઠે ઓટા ઉપર ગાદી તકિયા બિછવાવીને તે ઉપર ઉગમણે મુખારવિંદે બિરાજ્યા હતા શ્રીહરિએ ખોડાભાઈના પિતાને તથા ગઢવીને તેમના નામ લઈને બોલાવ્યા તે બંને દંડવત કરી પગે લાગીને સામા બેઠાને મનમાં સંકલ્પ કરે જે અર્ધા ભગવાન તો ખરા ત્યાં તો શ્રી હરિએ મૂળજી બ્રહ્મચારીને કહ્યું બાજોટ ઉપર ધાબળામાં ભાગવતના પાના છે તે લાવો બ્રહ્મચારી બાજોટ તથા તે ઉપર ધાબળો અને તે ઉપર પાના મૂકીને લાવ્યા અને શ્રીહરિએ આગળ બાજોટ મૂક્યો શ્રીહરિ તે પાના હાથમાં લઈને વાંચવા લાગ્યા તે વખતે ખોડાભાઈના પિતાએ ઊભા થઈને શ્રીહરિને ફરી દંડવત કર્યા ને પગે લાગ્યા ત્યારે શ્રીહરિએ કહ્યું દરબાર ફરીવાર કેમ દંડવત કર્યા તેઓ કહે મહારાજ અમે તમને અર્ધા ભગવાન માન્યા હતા તે હવે પૂરા થયા અમે બે જણાએ સંકલ્પ કર્યા હતા તે તમે પૂરા કર્યા અમને આપમાં ભગવાનપણાનો પૂરો નિશ્ચય થઈ ગયો છે અમને વર્તમાન ધરાવો શ્રીહરિએ પાણી મંગાવી વર્તમાન ધરાવીને કંઠી બાંધી તેઓ શ્રીહરિ પાસે બે ત્રણ દિવસ રહ્યા પછી પાછા ઘેર આવ્યા ત્યારથી ખોડાભાઈના ઘર આખામાં એક સ્વામિનારાયણનું જ ભજન થવા લાગ્યું એકવાર શ્રી શ્રીહરિ સંત પાર્ષદ તથા કાઠી દરબાર સહિત બુધેજ જ પધાર્યા અહીં ખોડાભાઈના ભવનમાં ઉતર્યા પ્રથમ શ્રી શ્રીહરિ પોતે થાળ જમ્યા ત્યાર પછી ખોડાભાઈની ઈચ્છાથી શ્રી શ્રીહરિએ સંતો પાર્ષદો તથા દરબારોને પીરસીને જમાડ્યા બીજે દિવસે ખોડાભાઈના પત્નીએ સંકલ્પ કર્યો મારી ભેંસ આજ વરસ દિવસથી દોવા દે છે તેથી હવે દૂધ થોડું દે છે ને તેથી જ્યારે માખણ તાવું છું ત્યારે અધ શેર ઘી થાય છે તે જો આ વખતે તાવું ને શેર એક ઘી થાય તો સ્વામિનારાયણ ભગવાન ખરા એમ સંકલ્પ કરીને માખણ તાવવા લાગ્યા ને તાવીને તોડ્યું તો શેર એક ઘી થયું ખોડાભાઈના પત્નીને આ પરચો મનાણો ને સ્વામિનારાયણ ભગવાન ખરા એમ અંતરમાં શ્રીહરિનો પાક્કો નિશ્ચય થયો તે વખતે શ્રી હરિએ ખોડાભાઈને કહ્યું અમને શરદી થઈ છે તે સારું ઘી હોય તો લાવો ખોડાભાઈ ગામમાંથી ઘી લઈ આવ્યા તે જોઈ શ્રી હરિએ કહ્યું આ ઘી સારું નથી પછી ખોડાભાઈ બે ચાર ઘેરથી ઘી લાવ્યા તો પણ શ્રી હરિને તે પસંદ ન પડ્યું પછી દરબારને યાદ આવ્યું કે મારે ઘર આ જ ઘી તાવ્યું છે તે લાવું એમ વિચારીને ઘરે ગયા અને પોતાના પત્ની નાનબા પાસે ઘી માંગતા કહે મહારાજને શરદી થઈ ગઈ છે તેથી તાજું ઘી માંગે છે નાનબા કહે મહારાજે મને આજે ઘીનો પરચો આપ્યો છે તેથી પોતે ઘી માંગે છે એમ કહીને માંડીને બધી વાત કરી ત્યાર પછી ઊનું ઘી હતું તેમાંથી કટોરો ભરીને ખોડાભાઈને આપ્યું ખોડાભાઈ તે શ્રીહરિ પાસે લાવ્યા તે જોઈને શ્રીહરિ બોલ્યા આ ઘી તાજું ખરું એમ કહીને શ્રીહરિ તે ઘી પી ગયા ને તેથી શરદી મટી ગઈ અષાઢી સંવત અઢારસો અડસઠનો અન્નકૂટોત્સવ શ્રીહરિએ ખોડાભાઈના ભક્તિભાવને વશ થઈને બુધેજમાં ઉજવવાનું નક્કી કર્યું સંઘ સહિત શ્રીહરિ બુધેજ પધાર્યા ખોડાભાઈ તો આનંદ વિભોર થઈ ગયા શ્રીહરિ ખોડાભાઈના દરબારમાં ઉતર્યા અહીં પશ્ચિમ મુખના ઓરડા છે ત્યાં ઓટા આગળ લીમડો છે તેની નીચે ઢોલિયા ઉપર શ્રી બિરાજ્યા હઠીભાઈ તથા તેમના પુત્ર ભાઈ તથા માતું શ્રી રાજુભાઈ દરબાર કલાભા તેમના ઠકરાણી કંકુબા જીભાઈ વગેરે હરિભક્તો ત્યાં આવી ગયા હતા ખોડાભાઈના પત્ની નાનબા શ્રી હરિ અને સંઘની સેવામાં રોકાઈ ગયા હતા સંઘમાં આવેલા સંતો હરિભક્તોને ઘટે તેમ ઉતારો કરાવ્યો અગાઉથી કંકોત્રીઓ લખી દીધી હતી એટલે ગુડેલ ગોરાડ આખોલ તામસા વડ પાનડ ઝીણચ આંબડીયાળા ખાકસર પાંદરા ઊંટવાળા વગેરે ગામના હરિભક્તો આવી ગયા ઠેઠ સુરતથી પણ સંઘ લઈને હરિભક્તો આવ્યા હતા તેઓ હરિ માટે સુંદર કિનખાબની જરી ભરેલી ગાદી અને કિનખાબનો જરી ભરેલ તકિયો લઈને આવ્યા હતા અન્નકૂટમાં ધરાવવા મીઠાઈઓ પણ લાવ્યા હતા શ્રી હરિ તે જોઈ તેમના ઉપર પ્રસન્ન થઈ ગયા દિવાળીના દિવસે શ્રી હરિએ ચોકમાં પાટ ઢળાવી તે ઉપર સુરતના હરિભક્તો જે ગાદી તક્યો લાવ્યા હતા તે મુકાવ્યા હરિ કિંમતી વસ્ત્રો અને આભૂષણો ધારણ કરી ત્યાં આવી પાટ ઉપર બિરાજ્યા અને ખોડાભાઈ સહિત સૌ ભક્તોની પૂજા અંગીકાર કરી પછી શ્રી હરિ માણકી ઉપર બિરાજમાન થઈને હરિ તળાવે પધાર્યા અને સખા સંગે તળાવમાં સ્નાન ક્રીડા કરી સૌ ભક્તોને પુરુષોત્તમ નારાયણ સાથેનો આ લાહવો અપૂર્વ લાગ્યો પોતાના ધન્ય ભાગ્ય મનાયા સૌ કૃતકૃત્ય થઈ ગયા રાત્રે દીપોત્સવ થયો શ્રી હરિની પાટની આજુબાજુ ભક્તોએ દીપમાળા રચી સંતો આજુબાજુ બેસી કીર્તન ભક્તિ કરવા લાગ્યા શ્રી હરિના મહિમાના કીર્તનો સૌ કાનથી સાંભળતા હતા અને નેત્રથી શ્રી હરિની મૂર્તિના દર્શન કરતા હતા સૌની ઇન્દ્રિયો શ્રી હરિના સ્વરૂપમાં એકાગ્રતાથી જોડાઈ ગઈ હતી ત્યારબાદ હરિ સમક્ષ ભાત ભાતનું દારૂખાનું ફોડ્યું રાત્રે આ શોભા અધિક બની ગઈ ભક્તોના અંતરમાં આનંદ અને ઉલ્લાસ હતા અન્નકૂટના દિવસે ઠાકોરજી સમક્ષ વાનગીઓના ગંજ ખડકાયા ત્યાંના હરિભક્તો ખોડાભાઈ હઠીભાઈ જીજીભાઈ કલાભાઈ તથા પિતાંબરભાઈ લુહાણા તમામે આ પ્રસંગ માટે અગાઉથી જ સિંધાની ભરપૂર સામગ્રીઓ મંગાવી રાખી હતી પકવાનો તૈયાર કરવા જેતલપુરથી ગંગા માને તેડાવ્યા હતા વસોના જમના બહેન પણ આવ્યા હતા તેમજ મહેમદાવાદ તથા ઉમરેઠથી ઘણી બહેનો આવી હતી શ્રી હરિએ ગાયના છાણથી ગોવર્ધન પર્વતની રચના કરાવી તેનું પૂજન પોતે પ્રથમ કર્યું પછી અન્નકૂટ ગોઠવ્યો હતો ત્યાં શ્રી હરિ પધાર્યા અતિ ઉત્તમ વાનગીઓ અને તેની કલાત્મક રચના જોઈ શ્રી હરિ પ્રસન્ન થયા હરિભક્તોની બહેનોની પ્રશંસા કરી પછી પોતે આરતી ઉતારી પછી પોતે જમ્યા અને સૌ હરિભક્તોને પણ જમાડ્યા પ્રબોધીની એકાદશીનો ઉત્સવ પણ શ્રી હરિએ બુધેજમાં કર્યો એકાદશીની રાત્રિએ સૌએ કીર્તન ભક્તિ કરી જાગરણ કર્યું સવારે સૌ હરિભક્તોને પારણા કરાવ્યા આમ અઢાર દિવસ સુધી શ્રી હરિએ અહીં બુધેજમાં રોકાઈને ખોડાભાઈનો ભક્તિભાવ સ્વીકાર્યો હતો સંવંત અઢારસો બોતેરમાં વડતાલમાં ફૂલદોલ ઉત્સવ વિરમ્યો પછી બે આંબા ઉપર મોભ નાખીને ભારે હિંડોળો બાંધ્યો તે ઉપર શ્રી હરિ વિરાજમાન થયા શ્રી હરિએ માથે મુગટ ધારણ કર્યો હતો ને કાનમાં કુંડળ ધારણ કર્યા હતા તે વખતે હરિભક્તોએ હરિની ચંદન પુષ્પ ભારે વસ્ત્ર તથા ભારે ઘરેણાં વડે પૂજા કરી સાંજે સંતોએ ચંદન પુષ્પના હાર પહેરાવી શ્રી હરિની પૂજા કરીને આરતી ઉતારી પછી શ્રી હરિને જમાડવા માટે બાઈ હરિભક્તો થાળ લઈને આવી ત્યારે સાધુ તથા હરિભક્તે માર્ગ કરીને શ્રી હરિ માટે આગળ ગાદલું પાથર્યું શ્રી હરિ મુગટ સાથે ગાદલા ઉપર વિરાજમાન થયા મુગટ ઉતારીને હેઠો મૂક્યો ને હાશ થઈ પછી બોલ્યા ભારે મરી ગયા પછી શ્રી હરિ જમ્યા જમીને ચડું કર્યું ને કોગળા કરીને એમ ને એમ તે ગાદલા ઉપર જ પોઢી રહ્યા બાઈ હરિભક્તોએ જાણ્યું કે શ્રી હરિ પોઢ્યા છે એટલે તેઓ ત્યાંથી નીકળી ગયા બીજા માણસો પણ શ્રી હરિને પોઢ્યા જાણીને ત્યાંથી ચાલ્યા ગયા થોડી વારે હરિ ઉઠ્યા અને ધીમે રહીને બુધેજવાળા ખોડાભાઈના ગાડામાં જઈને સૂઈ ગયા પોતે આજે ખૂબ થાક્યા હતા શ્રી હરિ ગાડામાં સૂતા છે તેની કોઈને ખબર નહોતી વહેલી સવારે ખોડાભાઈએ ગાડું હાંક્યું અને બુધેજ ગયા ઘરે જઈને ગાડું છોડ્યું તો હરિને ગાડામાં બેઠેલા જોયા ખોડાભાઈ તો આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે ઘણા વખત પહેલાં મનોમન સંકલ્પ કરેલો કે મહારાજને મારા ડમણીઆમાં બેસાડવા છે તે સંકલ્પ શ્રી હરિએ આજે કૃપા કરીને પૂર્ણ કર્યો તેઓ હરિને દંડવત કરવા લાગ્યા વરતાલમાં સવારમાં શ્રી હરિને ન જોતા કાઠીઓ સૌ હાંફળા ફાફડા થઈ શ્રી હરિને ખોળવા માંડ્યા વિચારવા લાગ્યા કે મહારાજ ક્યાં ગયા હશે સૌએ ખૂબ ગોત્યા પણ શ્રી હરિ ક્યાંય મળ્યા નહીં સૌએ અનુમાન કર્યું કે ખોડાભાઈનું ગાડું નથી માટે શ્રીહરિ બુધે જ ગયા હોવા જોઈએ એમ વિચારી ત્યાંથી સૌ ઘોડા ઉપર બુધે જ આવ્યા ત્યારે તેમને હરિ મળ્યા પછી શ્રી હરિ હસ્યા ને રાજી થઈને સૌ કાઠીઓને જમાડ્યા ત્યાંથી શ્રી હરિ ગઢડે પધાર્યા આમ શ્રી હરિની ખોડાભાઈ પ્રત્યેની પ્રીતિ અવારનવાર જણાઈ આવતી